नमस्कार मित्रों, आप सर्वे साथियों अपनी चैनल में फरी एक वक्त दिल थी स्वागत छे। आजना ताजा अने महत्वना समाचार जेमा मोदी सरकार अने सीएम भूपेंद्र पटेल द्वारा करायेली मोटी जाहेरातो अने निर्णयों, पान गुटखा बंद, पासपोर्टना नियममां फेरफार अने स्कूलमां प्रवेश्यो कोरोना वगैरे समाचार जाणीशुं। ए पहेला आप जो मित्रों चेनलमां नवा हो तो सौथी पहेला आपणी चेनलने सब्सक्राइब करी लेजो, कारण के रोजना ताजा समाचार अमे तमने पहोंचाडता रहीशुं। वीडियो पसंद आवे तो लाइक करजो अने वधु ने वधु तमारा मित्रों वच्चे शेर करजो। दररोजनी जेम भारतना कोरोना आंकड़ा तरफ 24 कलाकमां 18,795 जेटला नवा केस ने 179 दर्दीना मौत, 26,030 दर्दीओ साजा थया छे। त्यारबाद गुजरात कोरोना अपडेट, नवा 21 केस, 30 दर्दी रिकवर थया। टोटल केस 142 छे, 4 वेंटिलेटर पर 138 ની હાલત સ્થિર છે। આજે એક પણ કોરોના કારણે દર્દીનું મોત થયું નથી। રિકવરી રેટ 98.76% થયો છે। ત્યારબાદ બીજા મહત્વના સમાચાર, સુરતમાં ફરી એકવાર કોરોના વાયરસની દસ્તક। અથવા ઝોન અને રાંધણ ઝોનની અંદર કોરોના કેસમાં વધારો, 2 વર્ષનો ઇતિહાસ ફરીથી દોહરાવ્યો। પાલની એક સોસાયટીમાં એક સાથે 4 પોઝિટિવ, 3 દર્દીઓ વેક્સિનના ડબલ ડોઝ પૂર્ણ। ગણેશ ઉત્સવ દરમિયાન જમણવાર અને ઉજવણીનું પરિણામ આમ અથવા અને રાંધણ ઝોનની અંદર તંત્ર થયું દોડતું। ત્યારબાદ સ્કૂલમાં પ્રવેશ્યો કોરોના, દેશમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે, તેમ છતાં ક્યાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે। જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક જિલ્લામાં સ્કૂલની અંદર 32 બાળકો એકસાથે પોઝિટિવ આવ્યા છે। સ્કૂલ શરૂ થતાં પહેલાં તંત્ર બાળકોનો ટેસ્ટ કરાયા હતા, જેમાં 32 બાળકો કોરોના પોઝિટિવ આવવાનું બહાર આવ્યું છે। આ ઘટના સ્થળે તંત્રએ સ્કૂલને સીલ મારી દીધું છે। ત્યારબાદ રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હરિયાણા સરકારે રાજ્યમાં પાન ગુટખા તમાકુ પર પ્રતિબંધ લગાવી મૂક્યો છે। કેન્સર જેવા ભયંકર રોગોનું કારણ બનતા માદક પદાર્થો ન ખાવા જોઈએ એવું બધા જાણતા હોય, છતાં પણ લોકો બેધડક ખાય છે, ત્યારે ગુટખા તમાકુ પર રાજ્ય સરકારે 1 વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે। આ સંજોગોમાં ગુટખા અને તમાકુ વ્યસનીને સરકારનો આ નિર્ણય આંચકો સમાન લાગશે। ત્યારબાદ બદલાઈ રહ્યા છે પાસપોર્ટના નિયમ, કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થઈ રહ્યું છે, લોકો દેશ વિદેશમાં ફરવા નીકળી રહ્યા છે। જોકે કેટલાક દેશોએ હજુ પણ એન્ટ્રી નથી મળી શકી, ત્યાં કેટલાક દેશો સરહદ સાથે ઇન્ટરનેશનલ બોર્ડરને ટુરિસ્ટ માટે ખોલી રહ્યા છે। ઘણા દેશોએ કોવિડ વેક્સિન સર્ટિફિકેટ ફરજિયાત બનાવી દીધું છે। જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હો તો તમારે તમારું કોવિડ વેક્સિન સર્ટિફિકેટ પાસપોર્ટ સાથે લિંક કરાવવું પડશે। ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી કરશે મોટી જાહેરાત, આજે ખેડૂતો માટે પ્રધાનમંત્રી મોદી મોટી જાહેરાત કરવાના છે। પીએમ મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા દેશની 35 જેટલી જાતો સમર્પિત કરશે। આબોહવા ફેરફાર અને કુપોષણની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ઇન્ડિયન કાઉન્સિલિંગ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા 35 જેટલી નવી વેરાયટી વિકસિત કરવામાં આવી છે। આ નવી વેરાયટી ક્લાઇમેટની સામે ટક્કર અને ઉચ્ચ પોષણ ગુણવત્તા સજ્જ આપવામાં આવશે। ત્યારબાદ વધુ એક રાજીનામું, પંજાબમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે હવે નવજોત સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે। પંજાબના રાજકારણમાં હવે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય છે। આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી દિલ્હી જઈ શકે છે, ત્યાં તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત લેવાના છે। હવે અંતે ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી, આજે પરિણામ, ગાંધીનગર રૂપાલ ખાતે મતગણતરી। આજે શિક્ષણ બોર્ડના 24 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। 7 બેઠકો પર 65.83% જેટલું મતદાન નોંધાયું હતું।